हेलो दोस्तों, हमारी चैनल में आपका स्वागत है। सो फ्रेंड्स, आज आप जो 6 पॉइंट बिना के लग रख रहा हो, तो चलो स्टार्ट कर ही दिए। सो जय मजो, साबित करो कि एक्स परनु विधेय वाई बराबर तमने विधेय आप्यु छे। ने पछी कह्यु छे कि जे आ जे बधा एक्स छे ने, एक्स ग्रेटर देन -1 छे। पछी जुओ, ए तेना प्रदेश पर वधतु विधेय छे, આવું આપણે સાબિત કરવાનું છે। તો ફ્રેન્ડ્સ, આ જે આમાં આપેલું છે ને, આ બધું પ્રદેશ ને બધું, તો એ શું છે ફ્રેન્ડ્સ? મને ખબર છે કે આ તમારે ભણવામાં આવી ગયું છે, પણ તમે કદાચ ભૂલી ગયા છો એમ, કદાચ। તો આ જે બધી વસ્તુ છે ને, હું થોડુંક વિડીયોના એન્ડમાં લઈ જઉં છું, કારણ કે શું, વિડીયોના એન્ડમાં નહીં, આ દાખલાના એન્ડમાં, ઓકે? કારણ કે આ દાખલામાં પહેલે જે મેઇન છે ને, એને આપણે પહેલાં પકડીએ। શું છે મેઇન? તો મેઇન શું છે? આપણું ફંક્શન, મતલબ કે વિધેય। આ વિધેય અને આપણે સાબિત શું કરવાનું છે? વધતું વિધેય છે એવું આપણે સાબિત કરવાનું છે। આ બે વસ્તુ મેઇન છે, તો બસ એને આપણે અહીં પકડીશું ને પછી આગળ દાખલો કરીશું। તો જુઓ, આપણે સિમ્પલી ફ્રેન્ડ્સ આને તમે સમજાવો, પણ થોડી રહીને, ઓકે? તો જુઓ, પહેલાં તો હું એક વિધેય લખી દઉં આખું। તો જુઓ, મેં અહીં વિધેય લખી કાઢ્યું, હવે આપણે શું કરીશું? જુઓ, વધતું વિધેય છે એવું આપણે સાબિત કરવાનું છે। જસ્ટ હું તમને થોડુંક રિકોલ કરાવી દઉં ફ્રેન્ડ્સ, ઘણા બધા દિવસ થઈ ગયા એટલે। જો આપણે જ્યારે જ્યારે આવું હતું ને, ચુસ્ત વધતું વિધેય હોય ત્યારે આપણે આવું પ્રૂવ કરતા હતા, પછી જ્યારે વધતું વિધેય સાબિત કરવાનું હોય ત્યારે આવું પ્રૂવ કરતા હતા, પછી ચુસ્ત ઘટતું હોય ત્યારે આવું લાવી દેતા હતા। ખબર પડી ને ફ્રેન્ડ્સ? થોડું યાદ આવી ગયું? જ્યારે જ્યારે આવું લાવી દઈએ એટલે કહી દેવાનું કે ચુસ્ત ઘટતું વિધેય છે એમ। હવે જો અહીંયા શું જોઈએ છે? વધતું વિધેય જોઈએ છે, મતલબ કે આપણે આવું લાવી દઈશું, આ બીજા નંબરની કન્ડિશન, આ લાવી દઈએ એટલે આપણે કહી દેવાનું નાનકડી લાઈનમાં કે એફ એ ચુસ્ત, સોરી ચુસ્ત નહીં, ઓનલી એન્ડ ઓનલી વધતું વિધેય છે એવું। તો ચલો આને લાવવાની કોશિશ કરીશું। હવે આને લાવવા માટે આપણે એફ ડેસ એક્સની જરૂર પડશે, અને અહીંયા શું છે? જુઓ, એફ ઓફ એક્સ આપ્યા છે। હવે ફ્રેન્ડ્સ, આ જે વાય છે ને, આને આપણે એફ ઓફ એક્સ જ કહેવાનું। આવી રીતે જુઓ, વાય બરોબર એફ ઓફ એક્સ, મેં આની પર્ટિક્યુલર એક વિડીયો બનાવી દીધી છે કે વાયને કેવી રીતે એફ ઓફ એક્સ કહેવાય, એટલે તમારામાંથી જ કોઈક ફ્રેન્ડ્સે ક્વેશ્ચન કર્યો હતો એટલા માટે મેં પર્ટિક્યુલર વિડીયો જ બનાવી દીધી, ઓકે? તો એ ઉપરથી તમે જોઈ શકો છો, એની લિંક જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે। હવે જુઓ, આ તમને એફ ઓફ એક્સ આપ્યો છે અને તમારે જોઈએ છે શું? એફ ડેશ એક્સ એવું જોઈએ છે ને, તો બસ એનું વિકલન કરી નાખવાનું। તો જોઈ લઈએ આપણે વિકલન। તો જુઓ, આ શું છે? એફ ઓફ એક્સ છે। તો ચલો હું એક પહેલાં લખી દઉં, વાયની જગ્યાએ એફ ઓફ એક્સ અને આખું વિધેય। તો જુઓ, મેં અગર એફ ઓફ એક્સ અહીં લખી દીધું, હવે આપણે શું કરવાનું? વિકલન કરવાનું એફ ડેસ એક્સ। જુઓ, આ બરાબરની બંને બાજુ આપણે વિકલન કરવું પડશે, એટલે જો મેં આ બાજુ વિકલન કર્યું એટલે શું થયું? એફ ડેસ એક્સ એવું થઈ ગયું। હવે આ બાજુ વિકલન કરું તો અલગ અલગ રીતે થશે, પહેલાં આનું પછી માઇનસ છે ને પછી આનું। તો ચલો, લોગ 1+x નું શું થશે ફ્રેન્ડ? હું તમને રિકોલ કરાવી દઉં, જો આપણે 5મા ચેપ્ટરમાં ડી બાય ડી એક્સ લોગ એક્સ આવું હતું, ત્યારે શું કરતા હતા? લોગ એક્સનું 1/x કરી દેતા હતા 5મા ચેપ્ટરમાં ફ્રેન્ડ્સ, ઓકે? 5મા ચેપ્ટરમાં। તો અહીંયા શું છે? જો આ એક્સની જગ્યાએ શું છે? 1+x છે, તો શું કરવાનું? 1/1+x તો કરી દઈશું, જુઓ 1/1+x। હવે જુઓ, આ લોગનું આપણે અહીંયા કરી દીધું ને, એટલે લોગને હું બંધ કરી દઉં, જુઓ બંધ કરી દીધો, શું દેખાય છે હવે? 1+x દેખાયું ને, હવે એનું પણ કરવું પડે વિકલન આપણો ફ્રેન્ડ્સ, ચેઇન રૂલ પ્રમાણે, ચેઇન રૂલ હતો ને એને પ્રમાણે પહેલાં લોગનું કર્યું અહીંયા આગળ, પછી લોગને બંધ કરી દીધો, આ 1+x નું કર્યું। તો જુઓ, 1+x નું આપણે કરી દઈએ, 1નું 0 થઈ જશે, x નું 1 થઈ જશે અને પૂરું। પછી જુઓ આની વારી, હવે આને વિકલન કરવા માટે શું કરવાનું ફ્રેન્ડ્સ? તો આ તો શું, ભાગાકારનો નિયમ આવશે, ભાગાકારનો નિયમ તો ખબર જ છે ને ફ્રેન્ડ્સ? આવી રીતે જુઓ,
छेद नो स्क्वेर छेद डी बाय डी एक्स अंश माइनस अंश डी बाय डी एक्स छेद आवी रीते हवे देखाशे। जो आ तमने खबर ज छे ने आपणे बे विधेय आप्या होय छेद अंश पछी डी बाय डी एक्स आवुं तमने आप्युं होय के बे विधेय आप्या होय ऊपर नीचे तो शुं करवानुं अहीं आगळ छेदनो स्क्वेर करी देवानो पछी छेद अंशनुं विकलन माइनस अंश छेदनुं विकलन બસ આવું જ કરવાનું છે ભાગાકારનો નિયમ। આ બધું ફ્રેન્ડ્સ આપણે પાંચમા ચેપ્ટરમાં ભણી ગયા છે, પણ આ જસ્ટ તમને રિકોલ કરાવી દો, આ મેં તમને રિકોલ કરાવી દીધું। હવે ચલો આ બંનેનું શું કરવાનું આ નિયમથી આપણે વિકલન કરી દઈએ। તો જુઓ છેદનો સ્ક્વેર એટલે શું, જુઓ છેદમાં શું છે, અહીંયા ટુ પ્લસ એક્સ એટલે ટુ પ્લસ એક્સનો સ્ક્વેર। હવે જુઓ પછી છેદ એવો ને એવો, તો હું લખી દઉં છેદ એવો ને એવો ટુ પ્લસ એક્સ, પછી શું છે જુઓ ડી બાય ડી એક્સ અંશ, તો આપણે ડી બાય ડી એક્સ કરીને અંશ લખી દઉં, ડી બાય ડી એક્સ અંશ શું છે જુઓ ટુ એક્સ છે, તો ટુ એક્સ માઇનસ અંશ છેદનું વિકલન, તો આપણે અંશ એવો ને એવો લખી દઈએ ટુ એક્સ। કશું નથી કર્યું ફ્રેન્ડ્સ, જુઓ અહીં આગળ મેં છેદ અને અંશ છે ને બસ આ જ સૂત્ર અહીંયા એપ્લાય કર્યું છે, બહુ કન્ફ્યુઝ નથી જવાનું। છેદનો વર્ગ કરી દીધો, પછી આ છેદ લખ્યો મેં, પછી ડી બાય ડી એક્સ અંશ લખ્યો અહીં, પછી માઇનસ ફરી વાર અંશ લખ્યો, અને પછી જો આ ડી બાય ડી એક્સ છે તો હું એક એવું ને એવું લખી દઉં ડી બાય ડી એક્સ, અને છેદ તો એક છેદ શું હતો જો આ રહ્યો ટુ પ્લસ એક્સ, ટુ પ્લસ એક્સ તો લખી દીધું મેં એવું ને એવું। હવે આપણે વિકલન કરી દઈએ આ બંનેનું, એટલે આપણે આન્સર મળશે એફ ડેસ એક્સ। તો જુઓ એફ ડેસ એક્સ, હવે જુઓ ઝીરો પ્લસ વન કેટલા થાય, વન જ થાય, અને એ વનને પાછો આની જોડે ગુણાઈ નાખ્યો તો પણ વન જ થાય એટલે વન, વન પ્લસ એક્સ, હવે આ માઇનસ છે। હવે શું કરીએ આનું થોડુંક આમ સાદુરૂપ આપીએ આનું વિકલન કરીને, તો જુઓ અહીં આગળ પહેલાં તો મોટો કૌંસ પાડી દઉં એટલે આખાને ગૂંચડા ના થાય, એટલે હવે જુઓ ટુ પ્લસ એક્સ નો સ્ક્વેર લખી દીધો, હવે ટુ પ્લસ એક્સ, હવે આ ટુ અને એક્સ એમાં જે ટુ છે ને એ તો કોન્સ્ટન્ટ છે એટલે બહાર કાઢી લઉં ટુ, હવે જો આ એક્સનો શું થઈ જશે, એક્સનો એક્સની સાપેક્ષે વન, વિકલન તમને ખબર જ છે એક્સનો એક્સની સાપેક્ષે વન, તો અહીં લખી દો વન માઇનસ ટુ એક્સ, હવે જો આ ટુનું વિકલન શું થઈ જશે ઝીરો, ઝીરો થાય ને કોન્સ્ટન્ટ એટલે, ઓ સોરી અહીં આમ આવશે ઝીરો, પછી પ્લસ આ એક્સનું વિકલન શું થઈ જશે વન, શું અહીં લખી દો વન, બસ થઈ ગયું વિકલન। હવે થોડુંક આપણે સાદુરૂપ આપી દઈશું મસ્ત દેખાય એવું આપણને ખબર પડે ને એવું, તો જુઓ વન પ્લસ એક્સ માઇનસ ટુ પ્લસ એક્સ, તો ટુ પ્લસ એક્સ અહીંયા ટુ પણ છે એટલે અહીંયા ટુ લખી દો, માઇનસ ટુ એક્સ માઇનસ ટુ એક્સ, અને આ તો વન જ થઈ જશે અપોન ટુ પ્લસ એક્સનો સ્ક્વેર, બસ આ ટુને હવે અંદર લઈ લઈએ તો જુઓ શું થશે, એફ ડેસ એક્સ બરોબર વન અપોન વન પ્લસ એક્સ। હવે શું કરીએ આ ટુને અંદર લઈ લઈએ એટલે આ ટુ જોડે ગુણાશે ને આ એક્સ જોડે પણ ગુણાશે, તો જુઓ અહીં ફોર પ્લસ ટુ એક્સ આવું થશે, અને આ માઇનસ ટુ એક્સ તો અહીંયા જે હતા એને એ મેં મૂકી દીધા, અને આ છેદમાં તો જે હતું એવું નહીં ઉમેરવા દીધું, કશું કર્યું નથી। હવે જુઓ આ ટુ એક્સ અને આ ટુ એક્સ કેન્સલ કરી દીધા, હવે જુઓ આ જે વધ્યું ને એને આપણે પ્રોપરલી પહેલાં ફરી એકવાર લખી દઈએ એટલે ભૂલો ના પડે ફ્રેન્ડ્સ, માઇનસ જો અહીંયા ફોર એકલા વધે એટલે ફોર અપોન ટુ પ્લસ એક્સનો સ્ક્વેર। હવે શું કરીએ આનું આપણે લસા લઈ લઈએ, આને આની જો ગુણીએ અને આની જો ગુણીએ પછી છેદ સાથે લખી દઈએ, લસા તો તમને ખબર જ છે ને ફ્રેન્ડ્સ, જુઓ હું આ બાજુ કરું આને આની જોડે ગુણીએ એટલે જુઓ
टू प्लस एक्स नो स्क्वेर आने आनी जोड़े गुणी एट फोर वन प्लस एक्स अपॉन आ बने साथ लखी दी है वन प्लस एक्स टू प्लस एक्स नो स्क्वेर खबर पड़ी ने फ्रेंड्स मैं कई नहीं कर खाली लसाज लीधो आमा थी आमा बीजू कई नहीं कर हवे जो शू कर सादरूप थोड़क आपी दी है जो आ फोर ने आनी जोड़े गुणिए फोर ने आनी जोड़े गुणिए आवी रीते पछी आने आज एक्स प्लस वाई जे छे ने मतलब कि एक्स प्लस वाई नो स्क्वेर आपणे सूत्र सीखेला छे एनी मदद थी आपणे सादरूप आपी देशु तो चलो आपी देशु टू नो स्क्वेर एटले फोर प्लस फोर एक्स प्लस एक्स नो स्क्वेर माइनस फोर माइनस फोर एक्स फ्रेंड्स तमे गभराई न जता के सर आ कई थी लावी दीधु जो मैं शू कर्यु छे पहला नो वर्ग एटले फोर पछी प्लस पछी बे गुणे पहलू अने बीजू एटले आवी रीते फ्रेंड्स हूँ तमने सूत्र लखावी दू एक्स प्लस वाय नो स्क्वेर होय ने तो एक्स स्क्वेर प्लस टू एक्स वाय प्लस वाय स्क्वेर आवी रीते एनु सोल्यूशन अपाय तो मैं ए ज अंक कर्यु छे आ पहला त्रण टर्म में अने बाकीनी बे में तो मैं शू कर्यु माइनस फोर ने आनी जोड़े गुण्या ने आनी जोड़े गुण्या बस बीजू कहीं नहीं छेद तो आपणे ए बने रहेवा दईए कई अंदर क्रिया नहीं करिए हवे जो आ माइनस फोर एक्स ए कैंसर जता रहेशे हवे जो फोर प्लस हवे जो फोर पण जता रहेशे जो अहीं आगळ माइनस फोर अने अहीं आगळ फोर छे एटले ओनली एंड ओनली एक्स स्क्वेर एटला वधशे एक्स स्क्वेर अपॉन वन प्लस एक्स टू प्लस एक्स नो स्क्वेर આવું આપણે વધ્યું બસ આપણે જુઓ અહીં કે શું એફ ડેસ એક્સ આપણા આટલા આવી ગયા હવે આપણે બતાવવાનું શું હતું જુઓ શું કરવાનું હતું વધતું વિધેય છે એવું આપણે લાવવાનું હતું વધતું વિધેય છે એવું તો જુઓ વધતા વિધેય માટે શું એફ ડેસ એક્સ એ ગ્રેટર ઓર ઇક્વલ ટુ ઝીરો થવા જોઈએ ગ્રેટર ઓર ઇક્વલ ટુ ઝીરો આવા આવી રીતે થવું જોઈએ ને આવી રીતે ગ્રેટર ઇક્વલ ટુ ઝીરો તો પછી આપણે કહી દેવાય કે નીચે એક લાઇનમાં કે એફ એ વધતું વિધેય છે હવે જો આ ગ્રેટર ઇક્વલ ટુ કેવી રીતે થશે તો જો આપણે એક એક કરીને ચેક કરીએ આ બધી વસ્તુ જે છે ને એ ઝીરો અથવા ઝીરોથી મોટી છે કે નહીં એવું હવે જો આ કોઈ પણ વસ્તુ હોય ને એનો સ્ક્વેર કરો ને હંમેશા પોઝિટિવ વેલ્યુ જ આપે કોઈ પણ વસ્તુ તમે માઇનસ ટુનો સ્ક્વેર કરશો તો પણ પોઝિટિવ જ આવશે અથવા ટુનો પણ સ્ક્વેર કરો તો પણ પોઝિટિવ કોઈ પણ વસ્તુ હોય ને એનો તમે સ્ક્વેર કરો ને તો પોઝિટિવ વેલ્યુ જ ઇન્ડિકેટ કરે મતલબ કે આ ખુશું પોઝિટિવ વેલ્યુ જ આપશે પછી નીચે પણ જુઓ આ જે છે ને આનો પણ એક સ્ક્વેર છે મતલબ કે આ પણ પોઝિટિવ વેલ્યુ જ આપશે હવે પ્રશ્ન કઈ થાય અહીંયા આગળ આ કેવી આપણે આ પોઝિટિવ વેલ્યુ આપશે કે નેગેટિવ હવે જો આ પોઝિટિવ આપે તો આપણે ગ્રેટર ધેન ઝીરો લખી શકીએ ખબર પડી ગઈ ફ્રેન્ડ્સ હવે ચેક કરીએ જુઓ આ વન પ્લસ એક્સ એ કેવી નિશાની આપે છે તો જુઓ એની માટે એક્સ ગ્રેટર ધેન માઇનસ વન આવું આપણે રકમમાં આપેલું જ છે તો આનો આપણે અહીંયા ઉપયોગ કરવો પડશે જુઓ એક્સ ગ્રેટર ધેન માઇનસ વન એક્સ ગ્રેટર ધેન માઇનસ વન મતલબ કે જે એક્સ છે ને એ માઇનસ વન કરતાં મોટો લેવાનો માઇનસ વન કરતાં મોટો કોઈ પણ વેલ્યુ લઈ શકો માઇનસ વન કરતાં મોટો તમે આવી રીતે માઇનસ ઝીરો પોઈન્ટ નાઇન નાઇન આવું પણ લઈ શકો બસ ખાલી માઇનસ વન કરતાં મોટો હોવો જોઈએ તો જો હું આ વેલ્યુ લઉં ને ઝીરો પોઈન્ટ નાઇન નાઇન માઇનસ ઝીરો પોઈન્ટ નાઇન નાઇન અને આની અંદર મૂકું તો શું મને પોઝિટિવ આન્સર આવશે તો ચાલો ચેક કરીએ વન પ્લસ એક્સ ને એક્સને સ્થાને શું મૂકું ઝીરો પોઈન્ટ માઇનસ ઝીરો પોઈન્ટ નાઇન નાઇન તો મૂકી દો માઇનસ ઝીરો પોઈન્ટ નાઇન નાઇન તો શું થયું જુઓ વન માઇનસ ઝીરો પોઈન્ટ નાઇન નાઇન મતલબ કે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન આવું આવ્યું મતલબ કે પોઝિટિવ વેલ્યુ જ આવે ને મતલબ કે આપણે એક્સ કોઈ પણ મૂકીશું કોઈ પણ તો આખું તો પોઝિટિવ જ આવશે શું અહીંયા મેં લખી દીધું પોઝિટિવ હોય જુઓ ઉપર પણ પોઝિટિવ નીચે પણ પોઝિટિવ એટલે આપણે ગ્રેટર ધેન ઝીરો એવું લખી શકીએ હવે પ્રશ્ન ક્યાં છે ફ્રેન્ડ્સ
આની માટે કે ઇક્વલ ટુ ઝીરો થાય છે કે નહીં, આ એફ એફ ડેશ એક્સ એ ઇક્વલ ટુ ઝીરો થાય છે કે નહીં, તો હા ફ્રેન્ડ ઝીરો પણ થશે. જુઓ એક્સ ગ્રેટર ધેન માઇનસ વન છે, તો આપણે એક્સ બરોબર આવું લઈ શકીએ, એક્સ બરોબર ઝીરો લઈ શકીએ, લઈ જ શકીએ ને. તો જુઓ એક્સ બરોબર ઝીરો તમે આની અંદર મૂકો, આની અંદર જો ઝીરો જ વેલ્યુ આવશે. જો અહીં તમે ઝીરો મૂકો ને તો ઝીરોનો સ્ક્વેર શું થઈ જાય, ઝીરો થઈ જાય, અને છેદમાં પણ બધું ઝીરો આવી જાય, ઝીરો આવી જશે. સો ઉપર ઝીરો આવ્યો એટલે બસ આખો આન્સર જ ઝીરો થઈ જશે. મતલબ કે ઝીરો પણ થશે એટલે અહીં નીચે ઇક્વલ ટુ ઝીરો પણ આવશે. મતલબ કે ગ્રેટર ઓર ઇક્વલ ટુ ઝીરો થયું તો નાનકડી લીટી લખી દેવાની કે એફ એ વધતું વિધેય છે. બસ હવે ફ્રેન્ડ્સ મેં તમને કહ્યું હતું આ દાખલો અહીં ફિનિશ થઈ ગયો ફ્રેન્ડ્સ, બીજું કાંઈ નહીં. મેં તમને કહ્યું હતું કે એક્સ્ટ્રા વર્કમાં શું છે, મેં તમને રહેવા દીધું છે આવડું આ પ્રદેશ પર ને બધું કેમ આપ્યું છે. તો આ હવે પછી જે હું તમને સમજાવું છું ને, તો એ શું છે તમારા જીના કન્સેપ્ટ જે આવે ને એની અંદર આ ઉપયોગ થાય, કે તમારે આવી રીતે પૂછાઈ શકે. તમને કદાચ આજ આ જે છે ને એક્સ ગ્રેટર ધેન માઇનસ વન એ ના આપ્યું હોય તો શું કરો, તમે ગભરાય જ જાણ. તમે આ બધું તો કરી દો દાખલો અહીં સુધી, આટલે સુધી, પણ અહીંથી ફરી શું કરવું એ ખબર જ ના પડે. કેમ કે અહીં આગળ આ તો પોઝિટિવ, આ પોઝિટિવ, પણ આ કેવી રીતે પોઝિટિવ થાય, તમને આડુઆ આપ્યું જ નથી તો આડુઆ. તો આ તમારે આના પરથી લાવવું પડે, આના પરથી પ્રદેશ પરથી, અને એ પ્રદેશ પરથી લાવવાનો અને પછી નક્કી કરવાનું કે વધતું વિધેય છે કે ઘટતું. આ બધું તમારા જીના કન્સેપ્ટમાં આવે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો જો હું તમને થોડુંક તમને શીખવાડી દઉં કે પ્રદેશ કોને કહેવાય, તો જે આ જે છે ને વાય આપણો ફંક્શન વિધેય એ જેટલાની અંદર આવી જાય ને, સોરી અહીં આગળ હું બીજામાં સમજાવવાની કોશિશ કરું. જો આ જે છે ને વાય વિધેય એ જે આ નંબર લાઈન છે ને એમાં કઈથી ક્યાં સુધી આવે છે, કઈથી કયા અંતરાલમાં આવે છે, એને આપણે કહેવાય પ્રદેશ. ધારો કે આ વાયની વેલ્યુ ઝીરોથી ચાલુ થાય છે અને વને અહીંને અટકી જાય છે, તો આ ઝીરો ને વન એ શું થઈ ગયો, આ વાય, વાય મતલબ કે વિધેયનો અંતરાલ થઈ ગયો. આ એક્સની કોઈ પણ તમે વેલ્યુ મૂકશો ને તો આ બંનેની વચ્ચે જ આવશે, આ બંનેની વચ્ચે, તો આને આપણે પ્રદેશ કહેવાય. પ્રદેશ ખબર પડી ગઈ. તો આ તમે આશરે લખેલી કે આપણું વાય આ બંનેની વચ્ચે આવે, ચલો ચેક કરી લઈએ કે વાય કયા બંનેની વચ્ચે આવશે. તો જુઓ નીચે હું ચેક કરી લો, વાય આપણો શું હતો, જુઓ વાય બરોબર લોગ ઓફ વન પ્લસ એક્સ માઇનસ ટુ એક્સ અપોન ટુ પ્લસ એક્સ, આવું છે. હવે આપણે પ્રદેશ શોધવાનો છે, મતલબ કે વાય એ કઈથી ક્યાં સુધી આવે છે, એમ કઈથી કઈ સુધી એની વેલ્યુ આવે છે. તો જો એ આની ઉપર આધાર રાખશે, આ બંને ઉપર. તો પહેલા આની વાત કરીએ, જુઓ લોગ વન પ્લસ એક્સની, લોગ વન પ્લસ એક્સ. હવે જો તમને ખબર જ છે લોગની અંદર હંમેશા કેવી પોઝિટિવ જ વેલ્યુ આવે, હંમેશા પોઝિટિવ વેલ્યુ આવે લોગની અંદર. તમે ક્યારે આવું જોયું છે લોગ ઓફ માઇનસ વન, ક્યારે નહીં આવે, કારણ કે એવું હોય જ નહીં. લોગની અંદર શું હોય, હંમેશા પોઝિટિવ વેલ્યુ જ હોય. સો આ જે વન પ્લસ એક્સ છે એ હંમેશા પોઝિટિવ જ હશે, આવી રીતે વન પ્લસ એક્સ છે એ હંમેશા શું હશે, પોઝિટિવ, મતલબ કે ઝીરો કરતાં મોટા જ હશે. સો જુઓ અહીં આગળ એક્સ આ વનને પેલી બાજુ રહી જાય એટલે શું થાય, માઇનસ વન. તો આ આપણું અહીં આગળ પહેલું મળી ગયું લોગ માટેનું, એક્સ કેવો છે માઇનસ વનથી મોટો, તો અહીં આગળ લખી દો એક્સ માઇનસ વનથી મોટો. હવે આની માટે ચેક કરીએ, આ બંને ઉપર આધાર રાખે ને આ ફંક્શન, સો આ બંનેનું તમારે ચેક કરવું પડે. હવે જો આમાં શું છે, જે છેદ આવે ને છેદ એ ઝીરો ના થવો જોઈએ, છેદ ઝીરો ના થવો જોઈએ. મતલબ કે તમને ખબર હશે જો છેદ ઝીરો થઈ જાય તો એ તો કોઈ વેલ્યુ જ ના આપે ને, છેદ ઝીરો થઈ ગયો વસ્તુ કોઈ દાડા આવું હોય જ નહીં, કોઈ દિવસ એવું હોય જ નહીં. મતલબ કે છેદ ઝીરો થવો જોઈએ નહીં કોઈ પણ વસ્તુનો. તો અહીં આગળ ટુ પ્લસ એક્સ છે ને અહીં આગળ એ ઝીરો થવા જોઈએ નહીં, નોટ ઇક્વલ ટુ ઝીરો થવા જોઈએ. મતલબ કે આ ટુને પેલી બાજુ લઈ જઈએ
तो एक्स बराबर माइनस डज नॉट इज इक्वल टू माइनस टू आवा थवा जोईए। आ आपणो आनी पण वेल्यू मळी जाय एक्स डज नॉट इज इक्वल टू टू। हवे बस आ बने ने जॉइन करी दीजिए। जो एक्स शू छे आपणे एक्स ए माइनस वन थी मोटो तो आ रियो आपणो माइनस वन एनाथी बधीज मोटी वेल्यू बधीज मोटी वेल्यू અને x શું નથી તો 2 નથી સોરી આ આપણે માઇનસ 2 નથી આ રહ્યું x ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 તો x એ માઇનસ 2 નથી તો માઇનસ 2 નથી જ ને કે માઇનસ 2 આવા આ x તો આપણો આ રહ્યો આ બધી વેલ્યુ છે માઇનસ 2 તો નથી તો શું આવ્યો અંતરાલ માઇનસ 1 થી અહીં ક્યાં સુધી જાય છે ખબર નથી તો ઇન્ફિનિટી તો તમને પ્રદેશ શું મળ્યો ફ્રેન્ડ્સ પ્રદેશ माइनस वन थी इन्फिनिटी खबर पड़ी गई फ्रेंड्स तो आपणे अहींया लखी देवानो के प्रदेश शू माइनस वन थी इन्फिनिटी। हवे तमने खबर पड़े के जो विधेय आप्युं छे अंतराल आप्युं छे हवे आपणे आगळ शोधी शकीए खबर पड़ी गई। आ जस्ट एक्स्ट्रा वर्क में हतुं फ्रेंड्स ओके। तो जुओ मित्रो हवे आपणे जोईए 6.2 नो आठमो दाखलो। तो जुओ एमां शुं छे वाय बराबर तमने एक आप्युं छे फंक्शन विधेय अने शुं कह्युं छे जुओ ए एक्स नी जे किंमतो माटे वधतुं विधेय होय ते किंमतो शोधो। आपणे शुं करवानुं छे फ्रेंड्स आजे एक्स नी कया कई किंमतो माटे वधतुं विधेय छे ए शोधवानुं छे खबर पड़ी। मतलब के फ्रेंड्स हवे तमने आ जोईने थोड़ुं आम गभराई नहीं जवानुं के सर एक्स नी कई किंमतो माटे शोधवानुं एटले હવે જો હું તમને એક ટ્રીક શીખવાડું આપણે જ્યારે જ્યારે આવો દાખલો કરીએ ને આપણે વધતું વિધેય હોય ઘટતું વિધેય હોય એવો તો એમાં આપણે કેવી રીતે કરતા હતા પહેલા આપણે કોઈક વિધેય આપ્યું હોય વિધેય પછી શું આપ્યું હોય અંતરાલ વિધેય પછી અંતરાલ આપ્યો હોય અને પછી આપણે નક્કી કરીએ કે આપણું જે વિધેય છે વધે છે કે ઘટે છે એવું ખબર પડી। આ ત્રણ સ્ટેપ જ આપણે કરવાના તો ત્રીજું તો આપણે સાબિત કરવાનું હોય ખબર પડી ગઈ। તો જુઓ આ બે હોય તો જ આપણે આ નક્કી કરી શકીએ તો અહીં કશું આપ્યું છે જુઓ તમે વિધેય તો આપ્યું છે આ રીતે ચલો વિધેય આપ્યું છે પછી જુઓ એક્સ ની કઈ કિંમતો માટે વધતું વિધેય હોય મતલબ કે તમને આ આપ્યું છે તો હવે શોધવાનું શું રહ્યું આવડું જ ને સેકન્ડ નંબરનું મતલબ કે ફ્રેન્ડ્સ અહીં અંતરાલ શોધવાનો છે ખબર પડી ગઈ। તો હવે તમારે કન્ફ્યુઝન નહીં થઈ જવાનું કે સર આપણે એક્સ ની વેલ્યુ શોધવાની કે પછી ઓનલી એન્ડ ઓનલી કે પછી વધતું વિધેય અંતરાલ શોધવાનો આખે આખો તો ફ્રેન્ડ્સ અહીં આખે આખો અંતરાલ શોધવાનો। તો હું જસ્ટ તમને થોડુંક રિકોલ કરાવી દઉં તો આપણે અંતરાલ કેવી રીતે શોધતા હતા તો જુઓ આપણે આ આગળનો દાખલો છે થોડાક દિવસો વધારે થઈ ગયા છે વિડીયોમાં વિડીયો મૂકવામાં એટલે તમને થોડુંક રિકોલ કરાવી દઉં। જુઓ આ દાખલો પણ એવો જ છે વિધેય આપ્યું છે અંતરાલ શોધવાનો છે અને તમને કહી દીધું છે કે વધે છે એમ તો જુઓ એમાં શું કર્યું આપણે પહેલાં તો વિધેય લખી દીધું પછી શું કર્યું એનું વિકલન કર્યું વિકલન કરી દીધું પછી આપણે જુઓ એનું જે વિકલન છે ને એફ ડેશ એક્સ એને આપણે ઝીરો લઈ લીધો એ ઝીરો મૂકી દીધો ને એટલે આપણને એક્સની વેલ્યુ મળશે। જુઓ એક્સની વેલ્યુ મળી હવે એ એક્સની વેલ્યુને આપણે નંબર લાઈન ઉપર પ્લોટ કરી દેવાની મતલબ કે સંખ્યા રેખા ઉપર મૂકી દેવાની અહીં આગળ હવે તમે અહીં મૂકશો ને એક્સની વેલ્યુને એટલે તમને અંતરાલ મળી જશે એક બે અને ત્રણ બસ આ ત્રણ અંતરાલ મળી જાય ને એટલે બસ દાખલો પૂરો ફ્રેન્ડ્સ આ જે છે ને કોષ્ટક એ તમારે બનાવી દેવાનું આવડું અંતરાલ એફ ડેશ એક્સ અને એફનો નિર્ણય હવે જોવાનું ત્રણે ત્રણ વેલ્યુ મૂકી દેવાની અંતરાલની અને નક્કી કરવાનું કે આ અંતરાલમાં એફ ડેશ એક્સ એ પોઝિટિવ આવે કે નેગેટિવ જો પોઝિટિવ આવે તો વધતું વિધેય નેગેટિવ આવે તો ઘટતું વિધેય બસ ખબર પડી કે ફ્રેન્ડ્સ। તો જુઓ પહેલા આપણે શું કરીશું એફ ડેશ એક્સ શોધીશું અને પછી એને ઝીરો લાવીશું જો આપણે આગળના દાખલામાં પણ એવું કરીશું એફ ડેશ એક્સ શોધીશું અને એને પહેલા ઝીરો લાવી દઈશું। હવે જો એ પહેલા તો આ જે વાય છે ને એને જે આપણે એફ ડેશ એક્સ કહેવાય એફ ઓફ એક્સ કહેવાય ખબર છે ને એ તો વાય બરોબર એફ ઓફ એક્સ મેં હમણાં થોડી આગળ ચર્ચા કરી કે એની વિડીયો મેં બનાવી દીધી છે। તો જુઓ હવે આપણે પહેલાં તો લખી દઈએ વાય બરોબર આપણને જે વિધેય આપ્યું હોય એક્સ એક્સ માઇનસ ટુ અને એનો સ્ક્વેર
હવે તમારા ચોપડીમાં લગભગ આ સ્કેમ કે આપ્યો નથી કે નહીં આપ્યો, કંઈક પ્રોબ્લેમ છે તમે ચેક કરીને કોમેન્ટ કરી દેજો પ્લીઝ કે આ સ્ક્વેર છે કે નહીં એવું. ઓકે, સો ચલો હું આ સ્ક્વેર વાળું કન્સિડર કરું છું ને પછી આગળ દાખલો કરું છું. તો જુઓ અહીં કશું છે, સ્ક્વેર મેં કન્સિડર કરી દીધો છે. ઓકે, હવે જો વાય બરોબર આપણે શું કહેવાય, એફ ઓફ એક્સ, તો લખી દઉં એફ ઓફ એક્સ બરોબર એક્સ એક્સ માઇનસ ટુ નો સ્ક્વેર. હવે ચલો આપણે શોધવાનું શું, એફ ડેશ એક્સ શોધવાનો ને, વિકલન કરવાનું એટલે. તો ચલો એફ ડેશ એક્સ શોધીએ. આ જે એક્સ છે ને પહેલાં હું આ બંનેને આપું, આ બંનેને આવી રીતે એક એક કરીને. તો ચલો આપી દઈએ, આ એક્સ આને આપું એટલે એક્સ સ્ક્વેર, આ એક્સ આને આપું એટલે ટુ એક્સ, અને સ્ક્વેર થઈ જશે. હવે ચલો વિકલન કરીએ, એફ ડેશ એક્સ બરોબર. હવે જુઓ આનું વિકલન કેવી રીતે કરવાનું, તો આવી રીતે ફ્રેન્ડ્સ જુઓ, ડી બાય ડી એક્સ એક્સ સ્ક્વેર હોય તો એનું વિકલન શું થાય, ટુ એક્સ થાય. એક ઘાત આગળ, સોરી ઘાત આગળ ને એક ઘાત ઓછી, તો અહીં આગળ પણ એવું જ છે ફ્રેન્ડ્સ, ઘાત આગળ હશે એક ઘાત ઓછી થઈ જશે. તો જો હું અહીં આગળ ટુ લખું, એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ અને એક ઘાત ઓછી કરી દઉં વન, કેટલું સિમ્પલ હતું. હવે જુઓ આપણે હવે આ સ્ક્વેર છે ને, સ્ક્વેર એનું આપણે અહીં આગળ પતાવી દીધું. જુઓ આ જે છે ને સ્ક્વેર એનું અહીં આગળ પતાવી દીધું એટલે એને બંધ કરી દઉં. શું દેખાયું તમને, આ દેખાયું એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ, તો એનું વિકલન કરવું પડે ને આપણું ચેઇન રૂલ પ્રમાણે. તો ચલો અહીં આગળ કરી દઈએ, ડી બાય ડી એક્સ એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ, કરી દીધું મેં વિકલન. હવે આપણે આગલા સ્ટેપમાં કરી દઈએ, જુઓ ટુ એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ. હવે જોવાનું વિકલન શું થશે એક્સ સ્ક્વેરનું, અહીં ગમે લખેલું જ છે. જુઓ ટુ એક્સ, પછી જુઓ આ ટુ તો કોન્સ્ટન્ટ છે એટલે વન એમાં આવશે, આ એક્સનું વન થઈ જશે. સો અહીં વન હું નથી લખતો. ઓકે, હવે જો આમાંથી ટુ કોમન કાઢી લઈએ, આમાંથી એક્સ કોમન કાઢી લઈએ, ટુ એક્સ આમાંથી કોમન કાઢી લઈએ એટલે એક્સ અહીં થઈ જશે, આમાંથી એક્સ કોમન કાઢીએ એટલે માઇનસ ટુ થઈ જશે, પછી આમાંથી પણ અમે ટુ કોમન કાઢી લઈએ. ચલો ને ટુ એટલે એક્સ માઇનસ વન આવું રહેશે ને. બસ હવે આ ટુ અને ટુ કેટલા થાય, ફોર, ફોર એક્સ એક્સ માઇનસ ટુ એક્સ માઇનસ વન થઈ ગયું. આપણે જે એફ ડેસ એક્સ શોધવાનો હતો એ મળી ગયો. હવે શું કરવાનું સેકન્ડ સ્ટેપમાં, આ જે એફ ડેસ એક્સ છે ને એને ઝીરો લાવી દેવાનું. જો ફ્રેન્ડ્સ આપણે જે આ અંતરાલ શોધવાના દાખલા હોય ને એમાં ફિક્સ પેટર્ન હોય છે, એ પેટર્નમાં તમે જાઓ ને તો એ આ દાખલો બહુ જ સિમ્પલ થઈ જાય છે. મેં તમને આગળ બતાવીને એ પેટર્ન ખબર પડી ગઈ. પહેલાં આપણે વિધેય લખવાનું, પછી એનું વિકલન કરવાનું, પછી જે એફ ડેસ એક્સ છે એને ઝીરો મૂકી દેવાનો એટલે આપણને એક્સની વેલ્યુ મળશે. તો ચલો આપણે હું મૂકી જ દઉં, એફ ડેસ એક્સ બરોબર ઝીરો લેતા, ચલો આની જગ્યાએ હું ઝીરો મૂકી દઉં અહીં આગળ, તો હું અહીં આગળ સાઈડમાં લખી દઉં છું ઝીરો બરોબર ફોર એક્સ એક્સ માઇનસ ટુ એક્સ માઇનસ વન. હવે જુઓ આ વેલ્યુ ઝીરો ક્યારે બનશે, તો આમાંથી કોઈ એક ઝીરો હશે ત્યારે ને, આ ત્રણમાંથી કોઈ એક. તો જુઓ આ ઝીરો હશે, કાં તો આ ઝીરો હશે, કાં તો આ ઝીરો હશે, આપણને ખબર નથી, પણ ત્રણમાંથી કોઈક એક તો ઝીરો હશે ને, તો ઝીરો થશે ને આવડું, આ ખબર પડી ગઈ. તો આ ત્રણેય મેં ઝીરો આપી દઈશું ત્રણેય મેં. તો ચલો આપી દઈએ, એક્સ બરોબર ઝીરો, એક્સ માઇનસ ટુ બરોબર ઝીરો, એક્સ માઇનસ વન બરોબર ઝીરો. હવે જુઓ એક્સ આ માઇનસ ટુને પેલી બાજુ લઈએ એટલે ટુ થઈ જશે, માઇનસ વનને પેલી બાજુ આપીએ એટલે વન થઈ જશે. તો એક્સની ત્રણ વેલ્યુ મળી, જુઓ ઝીરો ટુ અને વન. તો આ ત્રણ વેલ્યુને નંબર લાઇન ઉપર મૂકી દેવાની. તો ચલો મૂકી દઈશું નંબર લાઇન ઉપર. હવે જુઓ આ ત્રણે ત્રણને જુઓ, ઝીરો છે, વન છે ને ટુ છે. તો પહેલાં અહીં ઝીરો મૂકું, પછી અહીં વન મૂકું અને પછી ટુ મૂકું. હવે જુઓ આ ત્રણે ત્રણ મેં વેલ્યુ મૂકી દીધી ને, હો અંતરાલ કયા મળે છે, જુઓ અંતરાલ અહીંથી અહીં સુધીનો, મતલબ કે માઇનસ ઇન્ફિનિટી ને ઇન્ફિનિટી, આ તો ખબર જ છે ને માઇનસ ઇન્ફિનિટી ને ઇન્ફિનિટી. હવે જુઓ અંતરાલ એક બે ત્રણ ચાર, ચાર અંતરાલ મળશે ફ્રેન્ડ્સ. તો ચારે ચારને ગણા લખી દઈશું એકવાર, માઇનસ ઇન્ફિનિટીથી ઝીરો, ઝીરોથી વન, વનથી ટુ, ટુથી ઇન્ફિનિટી, અહીંથી અહીં સુધી મેં ટુથી ઇન્ફિનિટી એવી રીતે, વનથી ટુ,
वन टू, जीरो थी वन, जीरो वन, एवी रीते माइनस इन्फिनिटी थी जीरो, एवी रीते चार चार मड़ी गया। हवे आपणे शुं करवानुं, खाली एक नानकडो एकम कोष्टक दोरी देवानो एटले आपणो आंसर आवी जशे। जुओ कोष्टकमां शुं हतुं, आपणे अंतराल, पछी आ बाजु हतो एफ डेश एक्स, हतो एफ डेश एक्स आपणो शुं हतो जुओ तमे धीरे रहीने, एफ डेश एक्स आपणो हतो तो लखी नाखी जुओ अहीं आगळ। અને લાસ્ટમાં આપણે શું આવશે, એફ નો નિર્ણય। બસ આપણે કોષ્ટક પણ એક દોરી દીધું, તમારી જોડે સ્કેલ હોય ને તો આમ મસ્ત પાડી દેવાનું, મારી જોડે છે પણ આપણે ખોટું વિડીયો લાંબી થઈ જશે એટલે હાથ વડે જ હું કરી દઉં છું, થોડું સારું દેખાય એટલા માટે। હવે જુઓ આપણે અંતરાલ લખી દઈએ કેટલા છે, વન ટુ થ્રી અને ફોર, ચાર અંતરાલ છે, ચારે ચાર અહીંયા લખી દઈશું, માઇનસ ઇન્ફિનિટી ઝીરો, ઝીરો વન, વન ટુ એન્ડ ટુ ઇન્ફિનિટી લખી દીધું મેં। હવે શું કરવાનું કે આ અંતરાલની કોઈક વેલ્યુ લેવાની, કોઈક વેલ્યુ પછી આની અંદર મૂકી દેવાની। હવે આની અંદર મૂકીએ ત્યારે પોઝિટિવ આવે કે નેગેટિવ એ ચેક કરી લેવાનું, અને પછી અહીંયા નક્કી કરી દેવાનું કે પોઝિટિવ આવે તો વધે છે અને નેગેટિવ આવે તો ઘટે છે। તમને ખબર છે ને, આપણે જુઓ પોઝિટિવ આવે એટલે શું, ચુસ્ત વધતું વિધેય, નેગેટિવ આવે એટલે શું, ચુસ્ત ઘટતું વિધેય, આ તો તમને ખબર જ છે ને બેઝિક। સો આપણે લખી દેવાનું કે પોઝિટિવ આવે કે નેગેટિવ, તો ચલો ચેક કરી લઈએ, માઇનસ ઇન્ફિનિટી ઝીરો, એની અંદરની કોઈક વેલ્યુ લઈ લઈએ માઇનસ વન, અને આની અંદર મૂકી દઈશું જુઓ માઇનસ વન, તો ચલો આપણે નીચે મૂકી દઈશું એક વેલ્યુ લઈને, એફ ડેશ એક્સ ફોર, એક્સને જગ્યાએ આપણે શું લેવાના છે, માઇનસ વન, તો અહીંયા માઇનસ વન, માઇનસ વન, માઇનસ ટુ, માઇનસ વન, માઇનસ વન, ખબર પડી ફ્રેન્ડ્સ, મેં કશું નથી કર્યું, આમાં જે એક્સ છે ને એની જગ્યાએ મેં માઇનસ વન મૂક્યા છે બસ। હવે આપણે જુઓ, માઇનસ ફોર, માઇનસ થ્રી, માઇનસ વન, સોરી અહીં માઇનસ ટુ આવશે, પછી જુઓ ચાર તારી બાર, બાર દુ ચોવીસ, મતલબ કે ચોવીસ આવશે, પછી આ ઓછા ઓછા અહીંયા વધતા થઈ જશે, અને આ માઇનસ એક વન અહીં આવશે, મતલબ કે જો એક્સ બરોબર માઇનસ વન મૂકું ત્યારે માઇનસ ચોવીસ આવે છે, નિશાની કેવી આવી, નેગેટિવ, તો અહીંયા મૂકી દો નેગેટિવ। પછી જુઓ આ બંનેની વચ્ચેની કોઈક વેલ્યુ લઈ લઈએ, કોઈક પણ વેલ્યુ, આપણે ઝીરો પોઈન્ટ ફાઈવ તમે લઈ શકો, અને આની અંદર મૂકી દેવાની, તો ચલો મૂકી દઈએ ઝીરો પોઈન્ટ ફાઈવ લઈએ, અને એક્સ બરોબર ઝીરો પોઈન્ટ ફાઈવ, અને પાછા આની અંદર મૂકી દઈએ, પણ જોઈએ કે નેગેટિવ આવે છે પોઝિટિવ, એમ ફોર, ઝીરો પોઈન્ટ ફાઈવ, ઝીરો પોઈન્ટ ફાઈવ માઇનસ ટુ, ઝીરો પોઈન્ટ ફાઈવ માઇનસ વન, આ છે આપણો એફ ડેશ એક્સ। જો અહીં શું થાય છે, આપણે ઝીરો પોઈન્ટ ફાઈવ માઇનસ ટુ કેટલા થશે, ઝીરો પોઈન્ટ ફાઈવ માઇનસ ટુ માઇનસ વન પોઈન્ટ ફાઈવ થઈ જશે, આ તો સિમ્પલ છે ફ્રેન્ડ્સ, આપણે તમને ખબર જ પડે। હવે જુઓ ઝીરો પોઈન્ટ ફાઈવ માઇનસ વન કેટલા થશે, માઇનસ ઝીરો પોઈન્ટ ફાઈવ થઈ જશે, થઈ જ જાય ને ફ્રેન્ડ્સ, તમે આ તો સિમ્પલ છે, આ તો કરી શકો। હવે જુઓ આ જે છે ને નંબર, આવડા નંબર એનો તમે ગુણાકાર કરશો, એટલે કોઈ પણ વેલ્યુ આવે એમ, કોઈ પણ વેલ્યુ આ બોક્સમાં આવે એ તમે લખી દેજો, કોઈ પણ વેલ્યુ, લખવાની પણ જરૂર નથી, કોઈ પણ વેલ્યુ હશે ગમે તે। હવે આપણે નિશાની પર તો મેઇન આધાર રાખે ને, તો જુઓ નિશાની જુઓ, આ તો પ્લસ છે, આ પ્લસ છે, આ માઇનસ છે, ના માઇનસ છે, તો જો ઓછા ઓછા અહીંયા વધતા થઈ જશે તો નિશાની કેવી આવશે, અહીંયા પોઝિટિવ જ આવશે, ખબર પડી ગઈ, આનો ગુણાકાર ગમે તે આવે પણ નિશાની તો પોઝિટિવ જ આવવાની ને, તો લખી દઈએ અહીં પોઝિટિવ બસ। હવે જુઓ આ બંનેની વચ્ચેની કોઈક વેલ્યુ લઈશું, આની અંદર મૂકીશું, આની અંદર ચેક કરીએ કે પોઝિટિવ કે નેગેટિવ આવે છે, તો જુઓ આપણે વન અને ટુની વચ્ચેની વેલ્યુ, આપણે વચ્ચે એટલે એક્ઝેક્ટ વચ્ચે એવું નહીં, ગમે તે વેલ્યુ લઈ શકો, વન પોઈન્ટ વન એ લઈ શકો, વન પોઈન્ટ ફાઈવ લઈ શકો, ગમે તે, આપણે વન પોઈન્ટ ફાઈવ લઈ લઈએ ચલો, અને પાછું આની અંદર મૂકી દઈએ, તો જુઓ ફોર, વન પોઈન્ટ ફાઈવ, વન પોઈન્ટ ફાઈવ માઇનસ ટુ, વન પોઈન્ટ ફાઈવ માઇનસ વન, હવે ચેક કરીએ, જુઓ આ વન પોઈન્ટ ફાઈવ
माइनस टू, 1.5 माइनस टू करशो एटले शू 0.5 आवशे, सिंपल छे, सॉरी माइनस 0.5 आवशे फ्रेंड्स, सिंपल छे फ्रेंड्स, आ तो खबर पड़े कि 1.5 माथी माइनस टू करे तो माइनस 0.5 वधे, पछी जुओ 1.5 माथी 1 काढ़ी नाखो 0.5 वधशे, तो बस हवे आपणे निशानी जोई लईए, आनो गुणाकार फ्रेंड्स गमे ते आवे एनी चिंता नहीं करवानी, ए तमे बॉक्स में लखी देवानो गमे ते आवे, પણ આપણે નિશાની જ જોવાની છે, નિશાની મેઇન છે ને, તો જો નિશાની શું આવે, આ એકલી જ નેગેટિવ છે, જો બીજા બધા પોઝિટિવ છે, એટલે નેગેટિવ નિશાની આવશે, તો અહીંયા લખી દો, આ જે એફ ડેશ એક્સ છે એની નેગેટિવ નિશાની આવી, તો અહીંયા લખી દો નેગેટિવ, થઈ ગયું ને સિમ્પલ, બસ હવે ફ્રેન્ડ્સ આ લાસ્ટવાળામાં પણ એવું જ કરવાનું છે, આ ટુ અને ઇન્ફિનિટીની કોઈ પણ વેલ્યુ લઈ લો અને તમે આની અંદર મૂકી દો, તો ચલો હું 3 લઉં છું 3 અને એ પાછો આની અંદર મૂકી દો એફ ડેસ એક્સની અંદર 3 લીધા મેં, હવે ચલો 4 3 પછી 3 - 2 ને 3 - 1 આવું આવશે, હવે આપણે ગુણાકાર કરી દઈએ 4 × 12 3 - 2 કેટલા 1 3 - 1 2 થઈ જશે 12 × 2 = 24 કેવા આવે પોઝિટિવ જ આવે ને, તો બસ આપણે લખી દઈએ પોઝિટિવ, હવે ફ્રેન્ડ્સ આ તો કોષ્ટક પરથી હવે તમે લખી કાઢ્યું કે માઇનસ પ્લસ માઇનસ પ્લસ, હવે તમે લખી દો કે એફ એ માઇનસ એટલે શું ફ્રેન્ડ્સ, તમને થોડુંક રિકોલ કરાવજો, એફ એ ચુસ્ત ઘટતું વિધેય છે માઇનસ એટલે, તો લખી દો એફ એ ચુસ્ત ઘટતું વિધેય છે, અને પ્લસ એટલે શું ફ્રેન્ડ્સ, જુઓ પ્લસ એટલે એફ એ ચુસ્ત વધતું વિધેય છે, તો લખી દેવાનું ફ્રેન્ડ્સ એફ એ ચુસ્ત વધતું વિધેય છે બસ, નીચે પણ એવું ને, માઇનસ છે તો શું ઘટતું વિધેય, ચુસ્ત ઘટતું વિધેય, પ્લસ છે તો ચુસ્ત વધતું વિધેય, ક્લિયર થઈ ગયું ફ્રેન્ડ્સ, તમારે આવા એરા નહીં કરવાના, એ સાવ ના લાગે, આ તો જસ્ટ તમે શીખવાડું છું ને એટલા માટે, તમે પરીક્ષામાં તો આવું આખું લખવાનું, ઓકે એફ એ વધતું ઘટતું વિધેય છે, એફ એ ચુસ્ત વધતું વિધેય છે એવું, હવે જો આ ચાર મળી ગયા, હવે તમે કહેશો કે સર આ તો દાખલો ફિનિશ થઈ ગયો, હા ફ્રેન્ડ્સ આ તો આટલા સુધી તમે કરો તો નો ડાઉટ તમને માર્ક્સ પણ મળી જાય, પણ અમુક વાર શું થાય છે કે તમારે જ્યારે 90 માર્ક્સ જાય ને ત્યારે નાની નાની ભૂલો જોવાતી હોય, ને અમુક ભૂલ શું કરીએ આપણે જુઓ, એટલે ભૂલ નથી કરી પણ કઈ ભૂલ કપા કયા સ્ટેપમાંથી માર્ક્સ કપાય તો હું તમને બતાવું, જુઓ અહીં કશું પૂછ્યું છે એ તમારે જોવું પડે, જે કિંમતો માટે વધતું વિધેય હોય, આપણને ઓનલી એન્ડ ઓનલી વધતું કયું છે, જો વધતું વિધેય તો નીચે આપણે આમ ઇન્ડિકેટ કરવું પડે, આપણે તો જો વધતું ઘટતું વધે ઘટે બે લાવી દીધું ને, તો આપણે નીચે એકમ નાની નાનકડી લાઇનમાં ઇન્ડિકેટ કરવું પડે કે ભાઈ આટલા અંતરાલમાં વધે છે એમ, આ બંને અંતરાલમાં વધે છે એમ, આવું આપણે ઇન્ડિકેટ કરવું પડે, કારણ કે આપણને જો ક્વેશ્ચનમાં એ જ કહ્યું છે વધતું વિધેય, એટલે બસ આવી એકદમ નાનકડી લાઈન અહીં લખી દેવાની, મારે જગ્યા નથી એટલે હું અહીંયા આગળ લખી દઉં આટલા કે 0.01 અને 2 ઇન્ફિનિટીમાં વધતું વિધેય છે, તમારે આમ નાનકડી આવી લાઈન લખી દેવાની કે જેથી તમારા 90 માર્ક્સ જાય ને ત્યારે આવી નાની નાની ભૂલોથી તમારા માર્ક્સ કપાય નહીં એમ, ઓકે ફ્રેન્ડ્સ, સો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ્સને પણ આ વિડીયો મોકલો, ઓકે સો ફ્રેન્ડ્સ હવે આપણે મળ્યા આવતી વિડીયોમાં, ટાટા બાય, સી યુ.